કોઈપણ જીવનો અંતિમ ઉદ્દેશ શું હોય છે પોતાની પેઢીને ટકાવી રાખવી એ પછી નરી આંખે ન દેખાતું બેક્ટેરિયા હોય વાયરસ હોય કે પેલી બ્યુવેલ હોય સૌ પોતાની પેઢી આગળ વધારે છે જ્યારે બાળક ન થાયને ત્યારે સામાન્ય રીતના સમાજ મહિલા પર આંગળી ઉઠાવી દે છે કે તે જ જવાબદાર છે તેનામાં જ ખામી છે આ વિડીયોમાં આપણે સિક્કાની બીજી બાજુ જોઈશું અને તેનાથી શીખ મેળવીશું વાત કરીશું પુરુષોના સ્પમની વિડીયો જોઈ એક શીખ મેળવી અને તમે પણ કહેશો છે ને જોરદાર વાત બિહારના ઔરંગાબાદની આ ઘટના છે સંતોષ ચૌધરી નામના એક વ્યક્તિએ બે હજાર સાતમાં સિંધુકુમારી નામની મહિલા સાથે લગ્ન કર્યા પંદર વર્ષ બાદ પણ કોઈ પણ બાળક ન થયું તો પતિએ પત્નીનું ગળું દબાવી દીધું અને તેને મારી નાખી સમાજની ટેવ છે કે જ્યારે આવી પરિસ્થિતિ આવે ને ત્યારે સ્ત્રી પર આંગળી ચિંતિત દે છે પણ આપણે સમાજની બીજી બાજુ પણ જોવી પડશે કારણ કે તકલીફ પુરુષમાં પણ હોઈ શકે છે પુરુષની સ્પોમ્બની ઓછી માત્રા તેની ખરાબ ગુણવત્તા તેના કારણે તે પિતા બનવા માટે સક્ષમ નથી હોતો ઇન્ડિયન સોસાયટી ઓફ આસિસ્ટન્ટ રિપ્રોડક્શનના આંકડા મુજબ ભારતમાં દસથી ચૌદ ટકા પુરુષો અને સ્ત્રીઓ ઇન્ફર્ટાઇલ છે આજે વાત કરીશું તેની પાછળ કારણ શું હોય છે સામાન્ય રીતના લાઇફ અને ખોરાક મોટો ભાગ ભજવે છે ત્રીસ વર્ષના પુરુષને ટાલ પડી જાય છે સફેદ વાળ આવી જાય છે હવે તો પેલા વીસ વર્ષના છોકરાઓને એટેક આવવા લાગ્યા છે મહિલાની વાત કરીએ તો દસ વર્ષની ઉંમરમાં તેને માસિક આવવાનું શરૂ થઈ જાય છે અને આવી તો ઘણી બધી પ્રોસેસ છે જે આપણા શરીરની અંદર થઈ રહી છે સ્પર્મ ફર્ટિલિટી પણ એક અસર પડી રહી છે ખરાબ ખોરાક દારૂ ફાસ્ટ ફૂડ સિગરેટ ઓબેસિટી એટલે કે પેલો મોટાપો મોબાઈલ ખિસ્સામાં રાખો લેપટોપ ખોડામાં રાખવું અને મોડા લગ્ન થવા આ બધા કારણો છે ઇનફર્ટિલિટીના આ બધા કારણોથી સ્પમ્પની ક્વોલિટી પર ખરાબ અસર પડે છે મોટાભાગના કેસમાં પુરુષની ઇન્ફર્ટિલિટીની ચર્ચા ઓછી થાય છે સ્ત્રીની ઇન્ફર્ટિલિટીની જ્યારે વાત આવે ને ત્યારે તો આંગળી ઉઠી જાય છે સ્ત્રી પર ઢોળી દેવાનું એક મેઇન રીઝન છે કે પુરુષની વાત ન કરવામાં આવે એની ઈગો છે એનો જે અહમ છે એને ઠેસ પહોંચી જાય છે એટલા માટે પરે રહી અને સારવાર પણ કામ કરવું પડશે તે દિશામાં વિચારવું પડશે કે જેના કારણે આ પરિસ્થિતિથી લડી શકાય અત્યારની પેઢી જે ભણી ગણીને આગળ વધી રહી છે મોડા લગ્ન કરી રહી છે તેના કારણે પ્રોબ્લેમ્સ ઘણા બધા આવી રહ્યા છે જે બંને બાજુ છે પુરુષમાં પણ છે સ્ત્રીમાં પણ છે પણ સમસ્યા હોય ને તો સમાધાન ત્યાં હોય જ છે પુરુષને સારા સ્પમ બને તેના માટે થોડી ઘણી વસ્તુઓ પર કરી લેવાય તો પછી આ સમસ્યાનું સમાધાન પણ આવી શકે છે હેલ્ધી સ્પમ માટે ડેઈલી લાઈફ એક મોટો ભાગ ભજવે છે સવારે ઉઠીથી જમવાથી લઈ સુવાનો સમય એ બધું ફિક્સ હોય ને તો શરીરને ઘણો બધો ફાયદો થાય છે બીજા વિષયો પર વાત કરીએ તો સારા સ્પમ માટે કેફીનવાળા પદાર્થથી દૂર રહેવું પડશે એટલે કે કોફી વગેરે જે પીએ છીએ એમાં કંટ્રોલ રાખવો પડશે કાજુ બદામ અંજીર અને અખરોટ આ બધું ખાવાનું શરૂ કરવું પડશે આમાં વિટામિન ઈ હોય છે અને વિટામિન ઈ એ પુરુષ અને સ્ત્રી એ બંને માટે સારું હોય છે દારૂ સિગરેટ તમાકુ આ બધી વસ્તુઓથી દૂર રહેવું પડશે તો સ્વામ હેલ્ધી રહેશે અત્યારે ઉનાળામાં પેલા પેટને ઠંડુ રાખવા માટે આપણે તકમરિયા ખાઈએ છીએ ને એ તકમરિયા અળસી બીન્સ આ બધું ખાવાથી ફાયદો રહે છે લીલા શાકભાજીની જો આપણે વાત કરીએ તો પાલક મેથી બ્લોકરી આ બધું બ્રોકલી વગેરે બધું ખાઈએ છીએ તો સ્પમના પ્રોડક્શનમાં ફાયદો રહેતો હોય છે નિયમિત સાતથી થી નવ કલાકની ઊંઘ જરૂરી જ છે અને કસરત પણ જરૂરી છે આ બધી વસ્તુઓ જો આપણે કરીએ તો આનાથી ઘણો બધો ફાયદો રહે છે હવે આપણે એક મહત્વની વાત કરી લઈએ જે બધાના મગજમાં હોય છે કે પુરુષ ઇન્ફર્ટાઇલ હોય તો તેની પેઢીને કોસતો હોય છે કે આમના કારણે જ મને આવ્યું છે વગેરે જે કંઈ પણ તો એક વાત જાણી લો કે આ પેઢી દર પેઢી નથી આવતું આ તકલીફ એ નથી હવે સવાલ બીજો એ પણ થતો હોય કે કઈ રીતના ખબર પડે કે સ્પમ સારા છે કે ખરાબ છે તો સ્પમ ડોનેટના દવાખાનામાં જઈ અને ખબર પડી શકે છે અથવા તો સ્પમ ટેસ્ટની એક કીટ પણ આવતી હોય છે જેના કારણે પણ ખબર પડી શકે છે કે સ્પમ સારા છે કે ખરાબ છે હવે અહીંયા એ પણ સવાલ થાય કે તો હવે એ લેવી ક્યાંથી તો મેડિકલ સ્ટોરમાં આ બની જ રહે છે જો કે પુરુષની પાંત્રીસ વર્ષથી વધુની ઉંમર થઈ ગઈ હોય તો તેને ખાસ આ પરીક્ષણ કરાવી જ લેવું જોઈએ કારણ કે હવે એક વસ્તુ સામાન્ય થઈ ગઈ છે કે ત્રીસ વર્ષ બાદ લગ્ન થાય છે પાંત્રીસ બાદ બાળકો આવે છે વગેરે વગેરે તો આ જરૂરી જ છે સારું સ્પર્મ કોને કહેવાય છે તેના વિશે પણ વાત કરીએ સ્પર્મની સેમ્પલ સાઇઝમાં આપીએ ને તો આપણને ખબર પડી શકે છે કે સ્પર્મ સારું છે કે ખરાબ છે બે કરોડથી જો બસો કરોડ વચ્ચે સ્પોમનું જે સેમ્પલ હોય તો પછી એને નોર્મલ કહેવામાં આવે છે આ સાઇઝ ધરાવતા જે પુરુષો હોય છે એ પિતા બની શકે છે જો સ્પમ સેમ્પલની સાઇઝ બે કરોડથી ઓછી હોય ને તો લોચો છે તો સમસ્યા પણ છે આ પરિસ્થિતિમાં સીધું ડૉક્ટર પાસે જવું જરૂરી છે જો સ્પમ પચાસ ટકા જેટલા અસરકારક હોય તો વાંધો નથી આવતો પણ પચાસ ટકાથી વધારે સ્પમ ખરાબ હોય તો પછી તકલીફ પડી શકે છે સ્પમનું પીએચકેલ પણ જોવામાં આવતું હોય છે જો સ્પમનું પીએચકેલ સાત પોઈન્ટ બેથી સાત પોઈન્ટ આઠ સુધીનો હોય ને તો નોર્મલ કહેવાય છે જો આનાથી આગળ પાછળ થાય તો પછી તકલીફ પડી શકે છે આ વિષય પર આમ તો સામાન્ય રીતના લોકો વાત નથી કરતા પણ અત્યારે વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે એ જરૂરી છે પુરુષમાં શુક્રાણોની સંખ્યા ઘટી રહી છે અને એ વાસ્તવિકતા છે એટલા માટે પેલી સો કોલ્ડ શરમ હોય છે ને એને છોડવી પડશે અને આના વિષય પર વાત કરવી પડશે સમાજની વાસ્તવિકતા સમાજે સ્વીકારવી જ પડશે અને સો કોલ્ડ મરદાનગી અને ઈગો છે ને એ બધું છોડવું પડશે આ બધા મેટર જે છે એ નોર્મલ કરવા માટે સમાજ પણ પ્રયાસ કરી રહ્યું છે ફિલ્મ બની રહી છે ફ્રી આ વિષય પર વાત થઈ શકે સમાજમાં વાત થઈ શકે એના માટે વિકી ડોનર જેવી ફિલ્મ પણ બની છે જેનાથી જાગૃતતા લાવી શકાય આપણા પરિસ્થિતિ સ્વીકારવી જ પડશે કારણ કે તેની અત્યારે જરૂર છે સામાન્ય પરિસ્થિતિ આપણે સમજીએ આંકડાઓથી ઓગણીસો સિત્તેરથી બે હજાર વીસ સુધીમાં વીર્યમાં શુક્રાણુની સંખ્યા ઘટી રહી છે અને એ વાસ્તવિકતા છે જેના કારણે તકલીફો ઘણી બધી આવી રહી છે તો આ છુપાવવાની જગ્યાએ ખુલ્લે વાત કરવી પડશે ચર્ચા કરવી પડશે સમાધાન તો જ આવશે આપણી જીવનશૈલીમાં ભયાનક બદલાવો આવી રહ્યા છે તે આપણે જોઈ પણ રહ્યા છીએ આપણે વાત કરી કે કયા કારણોમાં શરીરમાં તકલીફો આવી રહ્યા છે બદલાવ આવી રહ્યા છે બધી વાત કરી માણસ ધીરે ધીરે મોટાપા તરફ આગળ વધી રહ્યો છે એ બહુ મોટી તકલીફ છે મહેનત છે ઘટી રહી છે ફિઝિકલ એક્ટિવિટી છે એ ઘટી રહી છે જેના કારણે ઓબેસિટી વધી રહી છે એટલે કે પેલો મોટાપો વધી રહ્યો છે હાર્મોન્સમાં પણ ઘણા બધા ફેરફારો આવી રહ્યા છે તો આ વાસ્તવિકતા સ્વીકારી અને આગળ વધીશું તો પોઝિટિવ રીતના વિચારીશું તો જ સાચી દિશામાં આપણે જઈ શકશું અને પ્રોબ્લમના સોલ્યુશન લાવી શકીશું તમારું આ મામલે શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને છેને જોરદાર વાતના વધુ એપિસોડ જો તમારે જોવો હોય તો અહીંયા બાજુમાં ક્લિક કરો ધન્યવાદ